ત્રીસ જેટલા પરપ્રાંતિયોની હાલત કફોડી બની હતી જે બાબતની જાણ પ્રયોસા પ્રતિષ્ઠાન સંસ્થાન પીપી સ્વામીને થતા તેઓ ગણતરીના સમયમાં જ ત્રીસ જેટલા વ્યક્તિઓને ઘરવખરીનું કરિયાણું આપી મદદરૂપ થયા હતા સાથે તેમની પાસે ગોળા અને ઊંટ ખવડાવવા માટે પૈસાની વ્યવસ્થા ન હોવાથી સ્વામીજીએ એક મહિના માટે આ પશુને ખાવા માટેની વ્યવસ્થા રૂપે તેર હજાર રૂપિયા આપી આવા ખરાબ સમયમાં મદદરૂપ થઈ માનવતા મહેકાવી હતી हेमंत व्यवसाय प्रतिष्ठान के ओर से हमको घोड़े के लिए ऊँट के लिए हाँ तेरह हज़ार रुपया नगद मिला है और ओ, खाने के लिए जो सामान जो ह, 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 आटा चावल दाल तेल कांदा लहसुन जो भी है उ, उनके द्वारा हम लोग को वितरित हुआ है हम लोग तीस आदमी यहाँ हैं छः परिवार हैं उसमें स्वामी जी के ओर से हमको મિલા આજ ભી મિલા લઈને દરેક સ્થળોએ અલગ અલગ પરિસ્થિતિ ઊભી થઈ છે સાપુતારામાં પણ આમ તો એકમાત્ર ગિરિમથક ડાંગ ગુજરાતનું સાપુતારા તો અહીંયા આગળ પરપ્રાંતના ઘણા બધા લોકો પરિવારો રોજગારી માટે અહીંયા રહે છે જેમાં પ્રવાસીઓને આનંદ કરવા માટે ઘોડા ઊંટ ફોટોગ્રાફી બીજું નાના મોટા કંઈક સામાન વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે ભારત અને નેપાળની બોર્ડર ઉપર સીતામઢી જિલ્લાના લગભગ ત્રીસેક પરિવારો અહીંયા આગળ ઊંટ ઘોડા એ વગેરેની દ્વારા રોજગારી પ્રાપ્ત કરતા હોય છે તો અત્યારે આ વિષમ પરિસ્થિતિની અંદર સંપૂર્ણપણે લોકડાઉન દુકાનો પણ બંધ એટલે અનાજ પાણી એ લોકો માટે વ્યવસ્થા થઈ પણ અહીંયા એ લોકો પાસે પચીસથી ત્રીસ ઘોડાને એના ખોરાકની મોટી મુશ્કેલી હતી એટલે અમારા પત્રકાર મિત્રો કલેક્ટર શ્રી એમણે ધ્યાન દોર્યું એટલે પ્રયોગશાળ પ્રતિષ્ઠાન દ્વારા ખાસ કરીને ઘોડા માટેનું જે ભૂસું છે એ તાત્કાલિક મળે એની વ્યવસ્થા કરવામાં આવી છે અને અમારા ટ્રસ્ટી કેશુભાઈ ગોટી ગોવિંદભાઈ એ લોકોની ખાસ ઈચ્છા હતી કે ભાઈ માણસોની સાથોસાથો આવા જે કોઈ પશુઓ દેખાય એના માટે પણ જે કોઈ કરવા જેવું હોય એ તાત્કાલિક કરવું તો બધાના સહયોગથી આ પ્રકારની સેવા પ્રવૃત્તિ પ્રવેશા પ્રતિષ્ઠાન સંસ્થા દ્વારા ડાંગ જિલ્લામાં ચાલી રહી છે